હાય ફ્રેન્ડ્સ, હું છું ભાવેશના. આજે આપણે કટોરીવાળો બ્લાઉઝ કઈ રીતે બનાવાય, ગળામાં પાઇપિંગ, નીચે પટ્ટો, આપણે બાય ફિનિશિંગ વાળી કઈ રીતે લગાવાય, એક એક નાની નાની અમથી ડિટેલ સાથે આપણે વિડીયો બનાવ્યો છે. તો પૂરેપૂરો જોજો, તમને ખ્યાલ આવશે કે આપણે કટોરીવાળો બ્લાઉઝ કઈ રીતે બનાવાય, પાછળ ટક્સ કઈ રીતે મારવા અને ગળામાં ગળાપટ્ટી કઈ રીતે કરવી. તે સાથે ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો, દરેક જાતના સીવણ ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે. હવે આપણે કટોરીવાળો બ્લાઉઝ બનાવતા શીખીએ. અહીં આગળ આપણે પહેલાં આગળના પડખા સાઈડ પર મૂકી દઈએ અને પાછળનું બી મૂકી દઈએ. આપણે પહેલાં બાંધી લેવાની છે. આગળ ખાડા ટીકડી સામાસામી આ રીતે મૂકી દેવાની છે. આ ખાડાવાળો ભાગ છે ત્યાંથી આપણે ચાલુ કરીએ. અહીં આગળ આપણે આ રીતે જ્યાંથી આપણે ચેંકા માર્યા હોય ત્યાંથી આપણે આ રીતે પહેલાં પટ્ટી વાળી દેવાની છે. અંદર આ રીતે ઉપર ચાંપનું મશીન મારી દેવાનું. આપણા ટેકરાવાળો ભાગ છે તેની સામે આપણે ટેકરાવાળો ભાગ મૂકી દેવાનો અને તેને આપણે પટ્ટી આ રીતે વાળી દેવાની, કેમ કે એક સાઈડની બાંહી થાય નહીં એટલા માટે તમને સમજણ પાડી. આ રીતે મૂકશો તમે, આ રીતે પટ્ટી બે વારેલી સામાસામી આવી જશે. આ રીતે આપણે પરફેક્ટ બે સાઈડની બાંહી સામાસામીની બનીને તૈયાર થઈ ગઈ. આપણે આનું આપણે જે ગરું કટિંગ કર્યું છે તેનો ઉપયોગ પછી તમને બતાવું. પહેલાં અહીં આગળ ટક્સ મારવા માટે દબાણ જેટલું છોડી દેવાનું. અહીં આગળ આપણે આ રીતે વાળીને ચેંકો મારી દેવાનો અને ટક્સ મારવા માટે આ રીતે અહીં આગળ આંગળી મારી દેવાની. એટલે અહીં આગળ તમને ઓટોમેટિક ટક્સ મારવાનું નિશાન મળી જશે. અહીં આગળ આ રીતે ચેંકા માર્યા ત્યાંથી આપણે આ રીતે ઉપર મશીન કાઢી લેવાનું બહાર. ક્રોસમાં મશીન મારીને આપણે બહાર કાઢી લેવાનું, ઉપર આપણે નિશાન કર્યું તે પ્રમાણે. અને અહીં આગળ આપણે કમ્પ્લીટ મેળવીને મશીન ઉપર બહાર કાઢી લેવાનું. આ રીતે અહીં આગળ ઉપર આંગળી મારી દેવાની એટલે એનું ફિનિશિંગ આવી જાય. આ રીતે આપણે કમ્પ્લીટ ટક્સ આવી ગયા, બે સામાસામીના પાડી દેવાના. હવે આપણે આગળનો ફ્રન્ટ બનાવતા શીખીએ. મેઇન પાર્ટ છે તમારે, આ ધ્યાનથી જોજો, તમને ખ્યાલ આવશે. હવે આ રીતે સામાસામીનું પહેલાં ગોઠવી દેવાનું. જોઈ લો, આ રીતે તમારે કટોરી સામાસામી આવી જશે. આપણે આ બેલ્ટ આ રીતે સામાસામી મૂકી દેવાનું, જે ડિઝાઇન પ્રિન્ટ આવે તે અંદર જાય એ રીતનું કરવાનું. હવે આપણે ઉપરથી કટોરી પહેલાં મૂકવાની ચાલુ કરી દેવાની છે. કશું પણ ખેંચવાનું નથી, એકદમ પોલાથે તમારે બેસાડી દેવાની આ રીતે. અહીં આગળ બી નીચેથી ચાલુ કરવાનું ને અહીં આગળ એકદમ પોલાથે બેસાડી દેવાની, ખેંચવાનું નથી. આ પહેલાં આપણે ઉપરથી ચોંટાડવાનું કટોરી, બીજા ભાગમાં નીચેથી લગાવવાની, એટલે તમારે ઓટોમેટિક સામાસામીનો ભાગ આવી જશે. તમને ખોલીને બતાવું. અહીં આગળ ઉપર આપણે આ રીતે આંગળી મારી દેવાની એટલે તેનું ફિનિશિંગ આવી જાય. આ રીતે તમારે સામાસામીના પડખા બની જશે. હવે અહીંયા આગળ આપણે જ્યાં ટક્સનું નિશાન કરીતું ત્યાંથી આપણે આ રીતે ટક્સ લઈ લેવાના છે અને તમારે ઓટોમેટિક કટોરી ઉપસી જશે. કટોરી કટિંગ કરવાનો વિડીયો ના જોયો હોય તેનો આપણે સરસ વિડીયો બનાવ્યો છે, ઉપર તમને લિંક મળી જશે, કાં તો ડિસ્ક્રિપ્શનની મય તમને લિંક તેની મળી જશે. આ રીતે આપણે કમ્પ્લીટ ગોઠવી દેવાનું. હવે આપણે નીચેની સાઈડથી પહેલાં નીચે બેલ્ટ મૂકી દેવાનો ને ઉપર આપણે ઊંધું રાખવાનું ને તે રીતે આપણે સિલાઈ મારી દેવાની, એટલે આપણા એક સાઈડનું પડખું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. જોઈ લો, આ રીતે તમારે પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. તે રીતે આપણે હવે બીજો ભાગ અને મેં આપણે નીચેનો બેલ્ટ ઉપરની સાઈડ આવશે ત્યાંથી મૂકીને આ રીતે અહીં આગળ ચાંપનું મશીન મારવાનું છે ને જે પ્રિન્ટ આવે આપણે કાપડ ઉપર તે તમારે અંદરની સાઈડ જતી રહેશે. તે તમને હમણાં છતું કરીને બતાવું. આ રીતે તમારે કમ્પ્લીટ બે સાઈડના પડખા બનીને તૈયાર થઈ જશે, એકદમ ફિનિશિંગ સાથે. જોઈ લો તમે આ રીતે બનાવવાનું છે, જે તમને મેં શીખવાડ્યું તે પ્રમાણે. હવે આપણે ઉકસાઈ પટ્ટી બનાવીએ, જે આપણે પાછળનું ગરું કટિંગ કર્યું હતું તેનો આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા આગળ પહેલાં
સીધું કરી દઈએ. ત્યાર પછી આપણે 1 ઇંચ જેટલું કટિંગ કરી દેવાનું, એક સાઈડની કિનારી વાળી લેવાની. હવે આપણે જે બીજું વધ્યું તેને અહીં આગળ એક સાઈડનું પડખું ઊંધું મૂકીને જમણી સાઈડનું ચાંપનું મશીનમાં દેવાનું. અહીં આગળ આપણે ડાબી સાઈડનું વધારે હોય તો આપણે કટિંગ કરી દઈએ, 1 ઇંચ જેટલું જ રાખવાનું છે. આગળ ડાબી સાઈડનું મૂકીને અહીં આગળ જે સાંધો આવે છે તે આગળ આપણે અહીં આગળ ઝીણી ચપટી લઈ લેવાની છે ઉકસવારી પટ્ટીમાં. ત્યાં પછી આપણે આ પટ્ટીનું લઈ લેવાનું છે જમણી સાઈડનું, ને ઉપર આપણે કવર સિલાઈ કરી દેવાની, વધારાનું આપણે કટિંગ કરી દઈએ. અને ત્યાર પછી અહીં આગળ આપણે ચાંપનું મશીન મારી દેવાનું. એટલે આપણે મશીનથી ઉકસાઈ કરવા માટે, ને મશીનથી ઉકસાઈ ના કરતા હોય તો તમારે ધાર ઉપર મશીન મારી શકો છો. ને અહીં આગળ હવે આપણે ઉકસપટ્ટી લઈ લઈએ, ધારનું મશીન મારીને અહીં આગળ ઊંધું ફેરવી દેવાનું. ને ત્યાર પછી આપણે ચાંપનું કિનારી પર મશીન મારી દેવાનું. તો તમારે કમ્પ્લીટ બેસી જશે. આ રીતે તમારે પરફેક્ટ ઉકસાઈ પટ્ટી બનીને તૈયાર થઈ ગઈ. હવે આપણે પાછળનો ભાગ લઈ લઈએ, અને ત્યાર પછી એની ઉપર આપણે ઊંધું મૂકવાનું છે. ઉકસવારી પટ્ટી જે હોય તે મૂકવાની. અહીં આગળ આપણે આઈ પટ્ટી, ત્યાં પછી આપણે શોલ્ડર જોઈન્ટ બાંધી દઈએ ચાંપનું મશીન મારીને. આ રીતે કમ્પ્લીટ બેવ લગાવી દીધા. હવે આપણે અહીં આગળ ગળા પટ્ટી બનાવવાની છે, જે ગળાનું ગોટ કે પાઇપિંગ કે તે પાઇપિંગ આપણે બનાવીએ. હવે પહેલાં વેસ્ટ જે કાપડ હોય આપણે વધેલું તે લઈ લેવાનું છે, ને તેની મેં આપણે આગળ ક્રોસમાં કાપવાનું છે. આ રીતે ક્રોસ પટ્ટી લેવાની છે, ત્યાર પછી એકદમ પાતરી પાતરી કટિંગ કરી લેવાની છે, પોણા ઇંચ જેટલી રાખીને કટિંગ કરી દેવાનું. ને અહીં આગળ આપણે થોડીક વધારે કાપી લઈએ, એટલે ખૂટી હોય તો વાંધો આવે નહીં એટલા માટે. આ રીતે આપણે અહીં આગળ ખૂણો કમ્પ્લીટ મેળવી દેવાનો છે, ને ત્યાં પછી આપણે સિલાઈ મારી દેવાની. અહીં આગળ જે ઉપરનો ભાગ હોય તેને આ રીતે વાળી દેવાની, ત્યાર પછી એની ઉપર આ રીતે ક્રોસ મૂકી દેવાનું. જે ઉપરનો ભાગ હોય તે જ લેવાનો છે ને તેને પલટાવી દેવાનું. આ રીતે જોઈ લો, ને ત્યાર પછી તેની જોડે સિલાઈ મારી દેવાનું. અહીંથી વધારાનું આપણે કટિંગ કરી દઈએ, ને દોરા પણ સિલાઈ બી કટિંગ કરી દેવાની. એટલે આ રીતે તમારે કમ્પ્લીટ પટ્ટી બની જશે. ને હવે આપણે એક સાઈડની કિનારી વાળી દેવાની છે. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આપણે સિંહ ક્લાસ નવા વિડીયો લાવતા રહીએ છીએ. ને તમારે મિત્ર કાં તો કોઈ સગા સંબંધી શીખતું હોય તેની જોડે શેર કરી દેજો, તો આપણે આ રીતના વિડીયો બનાવીએ છીએ તો તેમને ખ્યાલ આવે. હવે આપણે અહીં આગળ ચાંપનું રાખીને કટિંગ કરી લેવાની, પટ્ટી એકદમ પાતરી કરી લેવાની. જેટલી પટ્ટી તમે પાતરી કરશો તે પ્રમાણે તમારે પાઇપિંગ બનશે. અહીં આગળ આપણે ઉક્ષ પટ્ટીથી મૂકવાનું છે, ને થોડુંક આપણે આગળ વધારે રાખવાનું છે. ને મારો હાથ જે ફરે છે તે પ્રમાણે જોજો તમે. અહીં આગળ જ્યાં આગળ રાઉન્ડ શેપ આવતું હોય ત્યાં આગળ હું કાપડ બી ફેરવતો રહીશ, એ પ્રમાણે તમારે ફેરવવાનું છે. આ રીતે તમારે કાપડ ફેરવતું રહેવાનું, પટ્ટી મૂકતું રહેવાનું રાઉન્ડ શેપની. મેં જ્યાં આગળ સીધું આવે ત્યાં આગળ રાખવાનું નથી, શોલ્ડર આપણે પાછળની સાઈડ રાખવાનો છે. આગળની સાઈડ શોલ્ડરનું જે જોઈન્ટ કર્યો તે રાખવાનું નથી. આ રીતે આપણે કમ્પ્લીટ લગાવી દેવાનું. અહીં આપણે જે વધારાનું હતું અહીં આગળ તે વાળી દેવાનું. ત્યાર પછી આ રીતે અહીં આગળ જે પડતું હોય ત્યાં આગળ બેની વચ્ચે મશીન મારવાનું છે. ઉપર પાઇપિંગની ઉપર મશીન મારવાનું નથી, કાપડની ને એની વચ્ચે જે ગેપ પડે તેની ઉપર જ આપણે મશીન મારવાનું છે. આ રીતે જે મારી આંગળી પાઇપિંગ વખતે જે મારી આંગળી છે જમણી સાઈડની તે ફેરવું છું, એ રીતે તમારે કમ્પ્લીટ કરતું રહેવાનું. ઉપરનું કાપડ નીચેનું કાપડ અહીં આગળ જોઈ લો, તમને બતાવું. આ રીતે જે આંગળી છે તેને આ રીતે કાપડને અંદર દબાવી દેવાનું અહીં આગળ. આ રીતે તમારે પાઇપિંગ એકદમ પાતરી બનીને તૈયાર થઈ જશે. આનો પૂરો વિડીયો જોઈતો હોય તો ચેનલ ઉપર આપણી છે, કાં તો નીચે ડિસ્ક્રિપ્શનની મળી જશે, કાં તો ઉપર લિંક આપી હશે એમાંથી મળી જશે.
આ રીતે તમારે કમ્પ્લીટ પાઇપિંગ બનીને તૈયાર થઈ ગઈ. આ રીતે તમારે કમ્પ્લીટ આગળનું ગળું અને પાછળનું ગળું બની ગયું. હવે આપણે બાંહી લગાવતા શીખીએ. હવે આપણે આગળનો ભાગ છે એટલે ત્યાં આગળ ખાડાવાળો ભાગ આવશે, તે તમને બતાવું. આ જે ખાડાવાળો ભાગ છે ને ટેકરાવાળો ભાગ પાછળ આવશે. આ ખાડાવાળો ભાગ આપણે અહીંથી સેન્ટરમાંથી મૂકીને અહીં આગળ જોઈ લેવાનું. પરફેક્ટ આવે છે એટલે આપણે જોડે જોડે રાઉન્ડ શેપ આવતો હોય ત્યાં આગળ આપણે કાપડ તે રીતે મૂકીને વાળતું રહેવાનું છે ને ખેંચવાનું નથી. શેત ખૂટતું ગવતું હોય તો ખેંચી લેવાનું, પણ આમ તો જરૂર નહીં પડે. મારા વિડીયો જોઈને તમે કટિંગ કરતા હશો તો તમને ખ્યાલ આવશે કે આપણે બાંહી પરફેક્ટ કટિંગ કરીએ છીએ. આ રીતે તમારે બાંહી બેસી જશે. અને અહીં આગળ આપણે હવે ટેકરાવાળો ભાગ લગાવવાનો છે. આ રીતે ખાડાવાળો ભાગ આગળ આવશે. અહીં આગળથી મૂકીને આપણે આ રીતે રાઉન્ડ શેપની મેં કાપડ વાળતું રહેવાનું. આ રીતે હાથથી આપણે થોડું થોડું કાપડ સીધું કરતું રહેવાનું એટલે તમારે ઓટોમેટિક બાંહી બેસી જાય. આ રીતે જોઈ લો, ખેંચવાનું નથી. તમે ખેંચ્યા વગર બાંહી બેસાડશો તો તમારે ઓટોમેટિક મૂડાની મય પહેરનારાને પરફેક્ટ બેસી જશે. આ રીતે તમારે કમ્પ્લીટ માપે માપ આવી જશે. હવે આપણે અહીં આગળ પહેલાં સાઈડ ઉપરનું છતું રાખીને જોઈન્ટ કરી દેવાનું છે. પહેલાં આપણે આગળ મૂંડાની મય જે બાંહી જોઈન્ટ કરી તેને પહેલાં મેરવી દેવાનું એટલે ઊંચા નીચી થાય નહીં. અહીંથી આપણે આ રીતે કાઢી લેવાનું. વધારાનું સેજ હોય તો આપણે કટિંગ કરી દઈએ. તે રીતે આપણે સામેની સાઈડ પણ કરી દેવાનું. પહેલાં મૂડો સેટ કરી દેવાનો અને ત્યાં પછી આ રીતે મશીન માધ્યાનું. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આપણે સિવણ પ્રશ્ન વિડીયો લાવતા રહે છે અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો અને કોઈ તમારા સગા સંબંધી જોડે શેર કરી દેજો. હવે આપણે નીચેની પટ્ટી બનાવીએ. હવે અહીં આગળ આપણે એક ઇંચની પટ્ટી રાખીને આપણે કટિંગ કરી દેવાનું છે. આ રીતે જે વધારાનું કાપડ હોય તો જોઈ લેવાનું, ના હોય તો પછી આપણે અરીમયથી જ આપણે એડજસ્ટ કરવાનું છે. આ રીતે અહીં આગળ એક એક ઇંચનું રાખીને કટિંગ કરી દેવાનું. ત્યાર પછી આપણે અહીં આગળ પટ્ટીને જોઈન્ટ મારવાનું. ધ્યાનથી જોજો, તમને ખ્યાલ આવશે. તમે ઉતાવળી જોઈ ના જાઓ ને પછી કહો કે મને ના આવડ્યું તો ક્યાંથી આવડે તમને. તમે 10 મિનિટ 15 મિનિટ તમે તમારા માટે કાઢી નહીં શકતા તો શું કરવાનું. આપણે પૂરેપૂરો વિડીયો ધ્યાનથી જુઓ, તમને ખ્યાલ આવી જશે કે સિલાઈ મશીન કઈ રીતે ચલાવાય, કઈ રીતે બ્લાઉઝ બનાવાય તેનું આઈડિયા આવી જશે. અહીં આગળ આપણે એક સાઈડનું કિનારી વાળી દેવાની છે. આ રીતે ત્યાર પછી આપણે ઉક્સવાળી જે આઈવાળી પટ્ટી છે ત્યાંથી આપણે મૂકીને અહીં આગળ આપણે આ રીતે જોઈન્ટ કરતું રહેવાનું. અને અહીં આગળ આપણે ટક્સ માર્યો છે ત્યાં આગળ આપણે આ રીતે નાની ચપટી લઈ લેવાની છે એટલે કાપડ પકડાય નહીં. એટલા માટે આ રીતે આપણે ચપટી માંધીવાની નાની. ત્યાર પછી આપણે અહીં આગળ ચાંપનું મશીન મારીને બહાર કાઢી લઈએ. અને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે આગળનું વાળી દેવાનું. ઉપર આપણે કવર સિલાઈ કરી દેવાની છે. સાથે આપણે ચપટીને બી સાથે પકડીને આ રીતે મશીન મારી દેવાનું. અને અહીં આગળ આપણે વધારાનું વાળી દઈએ. આ રીતે પછી આપણે બ્લાઉઝ ઊંધો કરી દેવાનો. ત્યાર પછી આપણે ઉપર સિલાઈ મારી દેવાની છે કિનારીની. તમે અસિલાઈ કરતા હોય તો અસિલાઈ કરી દેવાની. ડાયરેક્ટ તમે મશીન મારતા હોય તો ડાયરેક્ટ મશીન મારી દેવાનું છે. અહીં આગળ આપણે દોરો તૂટી ગયો. અહીં આગળ એક જ મિનિટ હવે આપણે કમ્પ્લીટ દોરો પરવી દઈએ. ત્યાર પછી આપણે અહીંથી બહાર કાઢી લેવાનું છે. વધારાના આપણે દોરા કટિંગ કરી દઈએ. આપણે પરફેક્ટ નીચે પટ્ટી લાગી ગઈ. હવે આપણે ઊંધો કરી દેવાનો બ્લાઉઝ. ને અહીં આગળ આપણે ચાંપનું મશીન મારી દેવાનું છે. આ રીતે એટલે આપણે કમ્પ્લીટ સાઈડ ઉપરના જે દબાણ આવે તે આપણે કવર થઈ જાય, ત્યાંથી આપણે દોરા નીકળે નહીં. એટલા માટે અહીં આગળ મશીન આગું પાછું કરીને આ રીતે આપણે કાઢી લેવાનું છે. એટલે તમારે કમ્પ્લીટ બે સાઈડ
બ્લાઉઝ કવર થઈ ગયો. હવે આપણે માપ કરવાનું છે. તમને માપ દેખાતું નહીં હોય, હું તમને કમ્પ્લેટ લખીને બતાવું. અહીં આગળ આપણે કમર 30 કરવાની છે, ચેસ્ટ આપણે 8.5 ને મોહરી 5ની આ રીતે કરી દેવાનું. આ રીતે હવે આપણે અહીં આગળ પહેલાં માપી જોવાનું. 30 થાય છે એટલે અહીં આગળ 5 ઇંચ આપણે દબાણ આવે છે. આપણે 5નું 4 ભાગ કરવાના છે. 5 ઇંચના આ રીતે ડબલ કરીને અહીં આગળ મૂકી દેવાનું. 1.25 ઇંચ આવે, 1 ઇંચને 2 દોરા. અહીં આગળ આપણે આ રીતે અહીં આગળથી સેન્ટરમાં માપ આગળ ઉક્ષપટ્ટીથી માપીને 8.5 મૂકી દેવાનું, અહીંથી 5 ઇંચ. હવે આપણે પાછળથી મશીન મારવાનું છે, આગળથી મારવાનું નથી. નીકર અંદર દબાણની મય ફુગ્ગા થતા હશે, તમારે પણ થતા હશે. તમે આ રીતે કરશો તો તમારે ફુગ્ગા નહીં વળે અંદર. હવે આપણે જે નિશાન કર્યું તેની ઉપર આપણે આ રીતે કમ્પ્લીટ મશીનમાં દેવાનું સીધું, એટલે આપણે કમ્પ્લીટ થઈ ગયું. એ રીતે હવે સામેની સાઈડ અહીં આગળ આપણે 5 ઇંચનું માર્કિંગ કરી દઈએ. આગળ ઉક્ષનું જે આઈની પટ્ટી છે તે છોડીને માપવાનું છે. જે આઈની પટ્ટી આવે તેને છોડીને 8.5 ઇંચ મૂકવાનું, તેને સાથે લેવાનું નથી અંદર. ને અહીં આગળ આપણે પાછળથી મશીન મારતું આવવાનું છે, એટલે અંદર ફુગ્ગા વળે નહીં. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના આવા વિડીયો લાવતા રહે છે, અને આટલા બધા વિડીયો જુઓ છો તો એક લાઇક કરી દેજો. તો તમે કમાશો તો કંઈ મને આપવાના નથી, તો એક લાઇક તો આપો. હવે આપણે 30 કમ્પ્લીટ કમર થઈ ગઈ. હવે તમને બ્લાઉઝ કરીને છતો કરીને બતાવો. અહીં આગળ આપણે મશીનથી ઉકસાઈ કરી દેવાના છે, તેનો આપણે ઓલરેડી ચેનલ ઉપર વિડીયો મૂકેલો છે. અહીં જોઈ લો, એકદમ કમ્પ્લીટ ફિનિશિંગવાળો બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયો. આ રીતે તમારે કટોરીવાળો બ્લાઉઝ એકદમ ફિનિશિંગવાળો બની જશે. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.